કોરોના કહેર યથાવત રહેતા સોમવારે સિટીમાં કોરોનાના સત્યાસી અને જિલ્લામાં નવ મળી નવા છન્નું દર્દી સપડાયા છે જ્યારે સિટીમાં એકોતેર અને જિલ્લામાં આઠ મળી ઓગણસી દર્દીને રજા આપવામાં આવી છે સુરત સિટીમાં કોરોનાના સત્યાસી કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં ત્રેવીસ અથવા ઝોનમાં એકવીસ કતરગામ ઝોનમાં દસ વરાછા એ ઝોનમાં આઠ વરાછા બી ઝોનમાં ચાર લીંબાયતમાં નવ સેન્ટ્રલમાં છ ઉદના એ ઝોનમાં છ દર્દી ઝપેટમાં આવ્યા છે જેમાં પણ ત્રણ ડોક્ટર મેડિકલના વિદ્યાર્થી સહિત ચાર વિદ્યાર્થી નર્સિંગ સ્ટાફ વોર્ડ બોય બે મેનેજર બે બિઝનેસ કરનાર વ્યક્તિ સહિતના સમાવેશ થાય છે જ્યારે સિટીમાં એકોતેર દર્દીને રજા આપવામાં આવી છે સિટીમાં કુલ પાંચસો બ્યાસી એક્ટિવ કેસ પૈકી સોળ દર્દી હોસ્પિટલમાં દાખલ છે જો કે સિટીમાં કોરોના સંક્રમિત થયેલા સત્યાસી દર્દીમાં ફૂલ વેક્સિન એટલે કે બે ડોઝ લીધેલા પ્રિકોશન અથવા બુસ્ટર ડોઝના બે અને એક પણ ડોઝ નહીં લેનાર ઝીરો વ્યક્તિ છે આ ઉપરાંત સુરત જિલ્લામાં નવા નવ દર્દી ઝપેટમાં આવ્યા છે જ્યારે જિલ્લામાં આઠ દર્દીને રજા આપવામાં આવી હતી જો કે જિલ્લામાં કુલ એકાણું એક્ટિવ કેસ છે જ્યારે સિટી અને જિલ્લામાં મળી એક્ટિવ કેસ કુલ છસો થયા છે સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં રહેતા સિત્તેર વર્ષીય વૃદ્ધાને ગતરોજ શ્વાસ સહિત તકલીફ થતા સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં કોરોના આરટી સેમ્પલ લીધા હતા જોકે તેનો રિપોર્ટ પેન્ડિંગ હતો તેમને વધુ સારવાર માટે સ્મીમ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં તેમનો રેપિડ ટેસ્ટ કરતા નેગેટિવ આવ્યો હતો દરમિયાન રવિવારે તેમનું મોત થયું હતું બાદમાં તેમનો આરટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું